हेलो फ्रेंड्स, तो આગળનો ક્વેશ્ચન આપેલો છે ક્વેશ્ચન નંબર 15. એમાં આપણને કીધું છે કે જે કોપર છે એ કોપર એબસીસી લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે, રાઈટ? તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ક્વેશ્ચન નંબર 15 1.15. એમાં આપણને એક્ઝામ્પલ આપેલું છે કોપર નું, કે જે કોપર છે એ એબસીસી સ્ફટિકીકરણ પામે છે. અને બીજું આપણને એમાં કીધું છે કે એની ધારની લંબાઈ છે, એ ધારની લંબાઈ એ આપણને આપી દીધી છે, એ છે 3.61 × 10⁻⁸ સેન્ટીમીટર. હવે આગળ આપણને કીધું છે કે આના પરથી આપણે એવું દર્શાવવાનું છે, એટલે સાબિત કરવાનું છે કે સાબિત કરો એની ઘનતા 8.92 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ને સમાન હોય, કે ડી ઇઝ ઇક્વલ ટુ 8.92 એપ્રોક્સિમેટલી આને સમાન, ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ને સમાન, રાઈટ? તો આ પ્રેક્ટિકલી આપણને મળેલી ઘનતા છે. અને હવે આપણે સાબિત કરીને આપવાનું છે કે આટલી જ ઘનતા મળે. તો આપણને ખબર છે કે એકમ કોષની ઘનતા માટે આપણી પાસે જે સૂત્ર છે, તો એ સૂત્ર આપણે લખીએ કે એફસીસી એકમ કોષની ઘનતા, એફસીસી એકમ કોષની ઘનતા. આમ તો કોઈ પણ એકમ કોષ હોય એની ઘનતા ડી છે એ આપણે આ સૂત્રથી દર્શાવી શકીએ કે સ્મોલ ઝેડ ઇન્ટુ કેપિટલ એમ અપોન એ ક્યુબ એન એ. હવે એફસીસી હોય તો એના માટે સ્મોલ ઝેડ કેટલું હોય? 4, રાઈટ? આ હવે આપણને ધ્યાનમાં છે. બીજું છે એમ, એમ એટલે કે એનું મોલર દળ. હવે કોપર નું મોલર દળ જો આપણને ધ્યાનમાં હોય તો આપણે સરળતાથી ગણી શકીએ, અને એ હોય 63.5, રાઈટ? તો આ આપણે યાદ રાખવું પડશે કે આનું જે આણ્વીય દળ હોય એ આટલું હોય, 63 ગ્રામ પર મોલ. તો આપણે આ સરળતાથી ગણી શકીશું. હવે બાકીની વેલ્યુ આપણને જ્ઞાન છે. ચાલો, તો ડી આપણને મળશે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 4, આ થશે 63.5, એ ક્યુબ આપણને આપેલું છે 3.61 × 10⁻⁸ હોલ ક્યુબ ઇન્ટુ એન એ હોય 6.022 × 10⁻², રાઈટ? આખું જયારે સાદરૂપ આપણે આપીશું તો સાદરૂપ થઈને જે આન્સર આવશે એ ડેન્સિટી તમે ફાઇન્ડ કરી શકો. તો તમારે બંનેનું સાદરૂપ આપવાનું છે, તો આનું વ્યવસ્થિત રીતે સાદરૂપ આપશો તો ડેન્સિટી આપણી પાસે આવશે 8.97 ગ્રામ પર સેન્ટીમીટર, 8.97, જે વાસ્તવમાં જે ડેન્સિટી મળે છે 8.92 એની નજીક છે. તો આ પરથી આપણે સાબિત કરી શકીએ છીએ કે જે ઘનતા મળે છે કોપરની, એ જે એની વાસ્તવિક ઘનતા છે 8.92 એને સમાન મળે છે. તો આ અહીંયા આપણે સાબિત કરી શકીએ છીએ. તો જે આપણે સાબિત કરવાનું કીધું હતું ઘનતા, એ આપણે ઘનતાના સૂત્રની મદદથી સરળતાથી સાબિત કરી શકીએ છીએ. તો આ થયું ક્વેશ્ચન નંબર 15 કમ્પ્લીટ. થેન્ક યુ.